ફ્રેન્ડ્સ કેમ છો? મજામાં. મિત્રો, આગળ આપણે ગુણાકારના દાખલાની સમજ મેળવી હતી, બરાબર ને? તો આજે આપણે બોક્સ પદ્ધતિથી ગુણાકારના દાખલાની સમજ મેળવીશું. તો ચાલો જોઈએ. ગુણાકારના દાખલા ગણો બોક્સ પદ્ધતિથી. તો આજે આપણે ગુણાકારના દાખલાની સમજ બોક્સ પદ્ધતિથી જોવાના છે. તો તેની સમજ આપણે ઉદાહરણ દ્વારા જોઈશું, બરાબર? તો જુઓ, ઉદાહરણ એક, 22 × 3. ફરી એક વાર રકમ વાંચું છું, 22 × 3. તો અહીંયા બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે. તો ચાલો જુઓ, આ રીતે બોક્સ દોરવાનો છે, બરાબર? હવે જુઓ, અહીંયા આપણી કઈ સંખ્યા છે? 22. તો આ 22 ને આપણે એકમ અને લેસકના સ્થાનમાં છૂટા પાડવાનું છે. તો એકમના સ્થાનમાં કયો અંક છે? 2. તો અહીંયા લખશું આપણે 2. લેસકના સ્થાનમાં કયો અંક છે? 2. તો 2 દશક બરાબર કેટલા થાય? 20 દશક, બરાબર? તો અહીંયા આપણે લખશું 20, બરાબર? પાડી દીધા 22 ને આપણે છૂટા. 20 દશક, 2 એકમ. આપણે 22 ને એકમ અને દશકના સ્થાનમાં અલગ કરી દીધા, બરાબર? 22 ને કોની વડે ગુણવાનું છે? 3 વડે ગુણવાનું છે. તો અહીંયા આપણે 3 લખવાના, બરાબર? આપણે અહીંયા 3 લખવાના. તો જુઓ, 20 અને 2, તો 20 ને 2 કેટલા થાય? 22. 20 ને 2 22, તો આપણી સંખ્યા આવી ગઈ ને આ 22, બરાબર? તો આ 20 અને 2 ને કોની વડે ગુણવાનું છે? 3 વડે ગુણવાનું છે, બરાબર? સમજ પડી? કેવી રીતે કરવાનું છે? આ 22 ને, એટલે કે આ સંખ્યાને આપણે એકમ અને દશકના સ્થાનમાં અલગ કરવાનું. ત્યાર પછી જે સંખ્યા વડે ગુણવાનું હોય એ સંખ્યા વડે ગુણવાનું છે, બરાબર? હવે જુઓ, આ 20 ને આપણે 3 વડે ગુણવાના. તો 20 × 3, ચલો 20 × 3 કરો, આટલું ગુણ્યા આપણે 20 × 3, બરાબર? 20 × 3, બરાબર? દાખલો ગણી, બરાબર? ચલો 0 ને 3 વડે ગુણો, કેટલો આવશે જવાબ? 0. કેમ કે કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ગુણીએ, જવાબ શું આવે? 0. હવે 2 ને 3 વડે ગુણો, 2 તારી કેટલા થાય? 6. 2 તારી 6, કેટલો જવાબ આવ્યો? 60. તો 20 × 3 બરાબર 60. તો અહીંયા આપણે લખશું 60, બરાબર? હવે 2 ને 3 વડે ગુણવાના. તો 2 × 3, 2 ને 3 વડે ગુણવાના છે. તો અહીંયા આપણે લખશું 2 × 3. તો 2 × 3 કરો, 2 ને 3 વડે ગુણો, કેટલા આવશે જવાબ? 6. 2 એટલે કે 2 તારી 6, તો અહીંયા જવાબમાં લખશું 6. તો અહીંયા આવશે જવાબ 6, બરાબર? તો હવે ગુણાકાર કરતા જે આપણો આ જવાબ મળ્યો છે એ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીશું. તો જુઓ, તેથી 7 + 6, બરાબર? દશકમાં ખાલી સ્થાનમાં 0, એટલે કે 0 મૂકી દીધું, બરાબર? ચાલો આગળ ઉમેરો. 0 માં 6 ઉમેરીએ તો 6, 6 માં 0 ઉમેરીએ તો 6, 6 માં 0 ઉમેરીએ તો 6, કેટલો જવાબ આવ્યો? 66. કેટલો જવાબ આવ્યો? 66. તો આ રીતે બોક્સ પદ્ધતિ દાખલો ગણવાનો છે. હવે આપણે બીજી રીતે, એટલે કે આપણી ગુણાકારની રીતે પણ જોઈએ. તો જુઓ, આપણી રકમ છે 22 × 3, બરાબર? 22 × 3, ચલો દાખલો ગણીએ. 2 ને 3 વડે ગુણો, 2 તારી કેટલા થાય? 6. આગળ જુઓ, 2 ને 3 વડે ગુણો, 2 ને 3 વડે ગુણો, 2 તારી કેટલા થાય? 6. કેટલો આવ્યો જવાબ? 66, બરાબર? કેટલો આવ્યો જવાબ? 66. અહીંયા બોક્સ પદ્ધતિનો જવાબ જુઓ, 66 આવ્યો છે, આવ્યો છે ને? અને અહીંયા આપણે ગુણાકારની રીતે પણ જોઈએ તો આપણો જવાબ આવ્યો 66, બરાબર? આપણો જવાબ કેટલો આવ્યો? 66. તો આપણે ગુણાકાર બરાબર 66, કેટલો જવાબ આવ્યો આપણો? 66. કેટલા બરાબર? 66. તો આ રીતે દાખલા ગણવાના છે, સમજ પડી? તો બીજા દાખલાની રકમ 38 × 2, ફરી એકવાર રકમ વાંચું, 38 × 2. તો ચાલો દાખલો ગણીએ. ચાલો શું કરશું? પહેલા આપણે 38 ને એકમ અને દશકના સ્થાનમાં છૂટા પાડીશું. તો અહીંયા કેટલા લખશું? કેટલા છે આ? 8 એકમ. તો અહીંયા લખશું 8, બરાબર? દશકના સ્થાનમાં કયો અંક છે? 3. તો આપણે કેટલા લખશું અહીંયા? 30 દશક, બરાબર? 30 દશક. કેટલા વડે ગુણવાના છે 38 ને? 2 વડે ગુણવાના છે. એટલે કે 30 અને 8 ને આપણે 2 વડે ગુણવાના છે. કેટલા વડે ગુણવાના છે? 2 વડે ગુણવાના છે. તો 2 અહીંયા લખશું. ચાલો, તો 30 અને 8, તો 30 ને 8 કેટલા થાય? 38. 30 અને 8, તો 30 ને 8 કેટલા થાય? 38. આપણી સંખ્યા મળી ગઈ. તો હવે આપણે 30 અને 8 ને 2 વડે ગુણવાના છે. કેટલા લખશું અહીંયા પહેલા? 30 × 2. તો અહીંયા આપણે લખશું 30 × 2, કેમ કે 30 ને 2 વડે ગુણવાના છે. દાખલો ગણવો પડશે હવે.
चलो तीस गुणिया बे करो के शून्य ने बे वे गुणिए तो कोई पर संख्या ने शून्य वे गुणिए तो शून्य। हवे आग त्रण ने बे वे गुणो त्रण दू के थाय त्रण दू छ। हवे अहीं लखशू आठ गुणिया बे आठ गुणिया बे आठ गुणिया बे करो चलो आठ दू के थाय सोल तो अहीं लखशू आठ दू सोल बराबर। हवे शू करवानुं गुणाकार करता जे जवाब आव्यो छे आ बंने संख्याओ नो आपणे शू करशुं सरवाळो करीशुं। एथी साठ प्लस सोल साठ प्लस सोल चलो दाखलो गणीए जीरो में छ उमेरीए तो छ छ में एक उमेरीए तो केटला थाय छ में एक उमेरीए तो सात छ में एक उमेरीए तो सात केटलो जवाब आव्यो छोतेर केटलो जवाब आव्यो छोतेर। गुणाकार करी जोईए चलो गुणाकार पर करीए आड़त्रीस गुणिया बे आड़त्रीस गुणिया बे आठ ने बे वडे गुणो आडू के थाय सोल सोल नो छगड़ो वधी भरी एक त्रण ने बे वडे गुणो त्रण दू के थाय छ छ में एक वड्डी उमेरो के थे छ में एक वड्डी उमरी तो के सात तो अँ आप लखशू सात के जवाब छोतेर बराबर है आप जवाब बराबर है तो अँ आप लखशू जवाब में गुणाकार बराबर छोतेर समझ पड़ी। तो जुओ तीजा दाखला की रकम बत्रीस गुणिया चार फरी एक रकम वाँचू बत्रीस गुणिया चार तो चलो दाखलो गणिए कई संख्या है बत्रीस बराबर छूटा पड़िए एकम दशक में चार एकम स्थान में क्यों अंक है बे तो अँ लखशू आप दशक स्थान में क्यों अंक है त्रण तो के दशक तीस दशक बराबर कोनी साथे गुणाकार करवानो छे बत्रीसनो चार वडे गुणाकार करवानो छे एटले के बत्रीसनो चार साथे गुणाकार करवानो छे तो अहींया आपणे लखशुं चार तो जुओ अहींया तीस अने बे तो तीस ने बे केटला थाय बत्रीस तीस में बे उमेरीए तो केटला थाय बत्रीस तो आपणी संख्या मळी गई अहींया बत्रीस आवी गई ने आपणी संख्या बत्रीस तो आ तीस अने बे ने आपणे चार वडे गुणवाना छे। अहींया पहेला शुं लखशुं आ बॉक्स में तीस गुणिया चार तीस गुणिया चार बराबर चलो तीस गुणिया चार करो दाखलो गणिए के खबर चलो करो तीस गुणिया चार करो शून्य ने चार वडे गुणो शून्य ने चार वडे गुणिए तो केटलो आवशे जवाब कोईपण संख्या ने शून्य वडे गुणो जवाब शुं आवे शून्य तो शून्य ने चार वडे गुणिए तो जवाब आवे शून्य बराबर। हवे त्रण ने चार वडे गुणो त्रण ने चार वडे गुणो त्रण छ केटला थाय बार त्रण छ बार तो अहीं लखशू बार बराबर केटलो जवाब आव्यो एक सौ वीस तमे आ रीते पण लखी शको अने बाजू में दाखलो पण गणी शको छो आपणे जे आगळ कर्यो ने ए रीते तो अहीं जवाब आव्यो एक सौ वीस बराबर। हवे बे ने चार वडे गुणीए ने तो बे गुणिया चार बे गुणिया चार चलो बे ने चार वडे गुणो बे छ केटला थाय आठ बे छ आठ। हवे शू करवानो जे गुणाकार नो जवाब आव्यो छे एनो सरवाळो करवानो अहीं लखशुं तेथी एक सौ वीस प्लस आठ बराबर दशक अने सौ ना खाली स्थानमां शू लखी देवानुं शून्य लखवानुं एटले के शून्य मूकी देवानुं बराबर जीरो मूकी देवानुं चलो दाखलो गणीए जीरो में आठ उमेरीए तो आठ बे में जीरो उमेरीए तो बे एक में जीरो उमेरीए तो एक में जीरो उमेरीए तो एक केटलो जवाब आव्यो एक सौ अठावीस दाखलो गणीए रकम छे आपणी बत्रीस गुणिया चार बत्रीस गुणिया चार चलो बे ने चार वडे गुणो बे चौक केटला थाय आठ तो अहींया लखशुं आठ बराबर। हवे आगळ जुओ त्रण ने चार वडे गुणो त्रण चौक केटला थाय बार त्रण चौक बार तो अहींया लखशुं बार बराबर केटलो जवाब आव्यो एक सौ अठावीस बराबर छे आपणो जवाब बराबर छे ने तो अहीं आपणे जवाब में लखशुं गुणाकार बराबर एक सौ अठावीस गुणाकार बराबर एक सौ अठावीस। तो हवे जो आगळ चौथा दाखला की रकम वीस गुणिया चार फरी एक बार रकम वाँचू वीस गुणिया चार तो चलो आगळ दाखलो गणीए संख्या कई छे वीस तो वीस ने आपणे एकम अने दशकना स्थानमां छूटी पाड़ीशुं एटले के अलग करीशुं बराबर छे एकम अने दशकना स्थानमां अलग करीशुं। तो जुओ एकम स्थान में क्यों अंक है शून्य दशक स्थान में क्यों अंक है बे बराबर तो अहीं आपणे लखशुं शून्य
બરાબર એકમના સ્થાનમાં કયો અંક છે શૂન્ય હવે જુઓ દશકના સ્થાનમાં કયો અંક છે બે કયો અંક છે દશકના સ્થાનમાં બે તો અહીંયા આપણે લખશું વીસ કેમ કે અહીંયા બે દશક છે એટલે અહીંયા આપણે લખીશું વીસ બરાબર હવે વીસ ને કેટલા વડે ગુણવાના છે ચાર વડે ગુણવાના છે બરાબર વીસ ને ચાર વડે ગુણવાના છે તો આપણે અહીંયા લખીશું ચાર અહીંયા આપણે લખીશું ચાર બરાબર તો જુઓ વીસ અને શૂન્ય એટલે કે વીસ માં શૂન્ય ઉમેરીએ તો કેટલા થાય વીસ વીસ માં શૂન્ય ઉમેરીએ તો વીસ બરાબર તો મળી ગઈ આપણી સંખ્યા વીસ આવી ગઈ અહીંયા આપણી સંખ્યા વીસ છે ને ચાલો હવે શું કરશું હવે આ વીસ અને શૂન્ય ને કોની વડે ગુણવાના ચાર વડે ગુણવાના છે વીસ અને આ શૂન્ય એટલે કે ઝીરો ને ચાર વડે ગુણવાના છે તો ચાલો પહેલા આપણે વીસ ને ચાર વડે ગુણીશું પહેલા આપણે વીસ ને ચાર વડે ગુણીશું એટલે કોનો ગુણાકાર કરશું વીસ અને ચાર નું તો વીસ ગુણ્યા ચાર વીસ ગુણ્યા ચાર ચાલો વીસ ગુણ્યા ચાર કરો દાખલો ગણો શૂન્ય ને ચાર વડે ગુણો કેટલા આવશે જવાબ શૂન્ય બરાબર બે ને ચાર વડે ગુણો બે ચોક કેટલા થાય આઠ બે ચોક આઠ બરાબર કેટલો જવાબ આવ્યો એસી હવે હવે શૂન્ય ને ચાર વડે ગુણો શૂન્ય ગુણ્યા ચાર એટલે કે ઝીરો ગુણ્યા ચાર ચલો કોઈ પણ સંખ્યા ને શૂન્ય વડે ગુણીએ તો જવાબ શું આવે શૂન્ય તો અહીંયા લખશું આપણે શૂન્ય સરવાળો ગુણાકારમાં જે જવાબ આવ્યો છે ગુણાકારનો એ બંને સંખ્યાનો આપણે શું કરશું સરવાળો કરીશું તો જુઓ એથી એસી પ્લસ ઝીરો થી એસી પ્લસ ઝીરો દશકના ખાલી સ્થાનમાં શું લખશું શૂન્ય લખી દઈશું બરાબર ચાલો ઝીરો માં ઝીરો ઉમેરીએ તો ઝીરો આઠ માં ઝીરો ઉમેરીએ તો આઠ આઠ માં ઝીરો ઉમેરીએ તો આઠ કેટલો આવ્યો જવાબ એસી ચાલો દાખલો કરી જોઈએ ગુણાકારની રીતે વીસ ગુણ્યા ચાર વીસ ગુણ્યા ચાર શૂન્ય ને ચાર વડે ગુણો કોઈ પણ સંખ્યા ને શૂન્ય વડે ગુણીએ જવાબ શું આવે શૂન્ય તો શૂન્ય ને ચાર વડે ગુણીએ તો જવાબ આવશે શૂન્ય બરાબર ચાલો આગળ જુઓ બે ને ચાર વડે ગુણો બે ચોક કેટલા થાય આઠ બે ચોક આઠ અહીંયા લખશું આઠ બરાબર કેટલો આવ્યો જવાબ એસી કેટલો આવ્યો જવાબ એસી બરાબર છે આપણો જવાબ ચાલો અહીંયા લખશું આપણે જવાબમાં ગુણાકાર બરાબર એસી જવાબ આવ્યો આપણો ગુણાકાર બરાબર એસી તો આપણે જુઓ પાંચમા દાખલાની રકમ અડતાળીસ ગુણ્યા ચાર ફરી એક રકમ વાંચું અડતાળીસ ગુણ્યા ચાર તો ચાલો આગળ દાખલો ભણીએ તો જુઓ અહીંયા આપણી કઈ સંખ્યા છે અડતાળીસ એકમ અને દશકના સ્થાનમાં છૂટી પાડીને અલગ કરી દો જુઓ એકમના સ્થાનમાં કયો અંક છે આઠ તો અહીંયા લખશું આઠ દશકના સ્થાનમાં કયો અંક છે ચાર તો અહીં કેટલા લખશું દશકના સ્થાનમાં ચાર છે તો અહીંયા શું લખશું અહીંયા શું લખવું ચાળીસ બરાબર ચાળીસ દશક બરાબર હવે અડતાળીસ ને કોની વડે ગુણવાના છે ચાર વડે ગુણવાના છે તો અહીંયા આપણે લખશું ચાર બરાબર અડતાળીસ ને ચાર વડે ગુણવાના છે તો અહીંયા આપણે લખશું ચાર તો જુઓ ચાળીસ અને આઠ તો ચાળીસમાં આઠ ઉમેરીએ તો કેટલા થાય અડતાળીસ ચાળીસમાં આઠ ઉમેરીએ તો અડતાળીસ થાય આવી ગઈ આપણી સંખ્યા તો હવે આપણે આ ચાળીસ અને આઠ ને ચાર વડે ગુણવાના છે ચાલો પહેલા કોનો ગુણાકાર કરશું ચાળીસ ગુણ્યા ચાર ચાળીસ ગુણ્યા ચાર બરાબર ચાલો ચાળીસ ગુણ્યા ચાર કરો કરો જોઈએ કેટલો આવશે જવાબ એકસો સાઠ બરાબર ને શૂન્ય ને ચાર વડે ગુણીએ તો શૂન્ય ચાર ને ચાર વડે ગુણીએ તો ચોકે ચોકે કેટલા થાય સોળ તો કેટલો જવાબ આવ્યો આપણો એકસો સાઠ હવે જુઓ આઠ ને ચાર નો ગુણાકાર કરી શકે કે આઠ ગુણ્યા ચાર તો આઠ ગુણ્યા ચાર ચલો આઠ ગુણ્યા ચાર આઠ ને ચાર વડે ગુણો આઠ ગુણ્યા ચાર કરો ચલો કેટલો જવાબ આવ્યો આઠ ચોક બત્રીસ આઠ ચોક બત્રીસ તો અહીંયા આપણે લખશું બત્રીસ કેટલો જવાબ આવ્યો બત્રીસ હવે હવે શું કરશું ગુણાકારમાં જે જવાબ આવ્યો છે એનો આપણે શું કરીશું સરવાળો કરીશું તો જુઓ એથી એકસો સાઠ પ્લસ બત્રીસ એકસો સાઠ પ્લસ બત્રીસ સોના ખાલી સ્થાનમાં શું મૂકવાનું શૂન્ય એટલે કે ઝીરો મૂકી દેવાનું ચાલો ઝીરો એકસો સાઠ પ્લસ બત્રીસ ચાલો દાખલો ગણીએ ઝીરોમાં બે ઉમેરીએ તો બે છમાં ત્રણ ઉમેરીએ તો છમાં ત્રણ ઉમેરીએ કેટલા થાય નવ એકમાં ઝીરો ઉમેરીએ તો
एक में जीरो उमरी तो एक, एक में जीरो उमरी तो एक, कितना जवाब आयो 112, जवाब आयो 112। चलो दाखलो गणी, रकम छे आपली 48 × 4। तो जो आपली रकम छे 48 × 4। चलो दाखलो गणी, 8 ने 4 वडे गुणो, 8 × 6 = 32, 32 નો બગડો વડી પડી 3। આગળ જુઓ, 4 ને 4 વડે ગુણો, 6 6 કેટલા થાય 16, 16 માં 3 વડી ઉમેરો, કેટલા થશે 16 માં 3 ઉમેરી તો 19, તો અહીંયા લખશું 19 બરાબર 6 6 16, 16 માં 3 વડી ઉમેરે કેટલા થાય 19, કેટલો આવ્યો જવાબ 112, કેટલો આવ્યો જવાબ 112 બરાબર છે આપણો જવાબ। ચાલો તો અહીંયા જવાબમાં લખશું गुणाकार बराबर 192, गुणाकार बराबर 192, तो क्या जवाब आपको 112। तो मित्रों आ रीते बॉक्स पद्धति थी दाखला गणवाना छे, समझ पड़ी? तो मित्रों आपणे काले फरी मळीशुं, त्यां सुधी आवजो।